એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો છે અને એની અસર આજે આપણને ઓલ માર્કેટિંગ કંપનીઓ પર ખાસ કરીને જોવા મળી રહી છે એના પર અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે એની તમામ વિગત લઈને સહયોગી યતીન મોટા અમારી સાથે જોડાયા છે યતીનજી જણાવો ખાસ શું થઈ રહ્યું છે ઓ અંદર ગુડ આફ્ટરનૂન નીરજ ઓઇલ માર્કેટિંગ કંપનીઝની વાત કરીએ તો આજે ઘણા બધા મોમેન્ટમ અને પ્રાઇસ વોલ્યુમ એક્શન જોવા મળી રહ્યા છે એચપીસીએલ આઈઓસી બીપીસીએલ જેવા કાઉન્ટર્સમાં સારી એવી તેજી છે અને એનું કારણ એ છે કે જે ક્રૂડ ઓઇલ છે એ એંસી ડોલર પર બેરલથી રિવર્સલ આપણને જોવા મળી રહ્યું છે ગઈકાલે બી ક્રૂડના ભાવમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો હતો અને આજે કાચા તેલ પર પ્રેશર છે ક્લિયરલી ઓપેકનું ફોરકાસ્ટ છે કે ડિમાન્ડ થોડી હળવી રહેશે ઇન્વેન્ટરીઝ બી કમ્ફર્ટેબલ લેવલ ઉપર છે આ જીઓપોલિટિકલ રીઝન્સ છે પણ તમે ડોમેસ્ટિક માર્કેટમાં જુઓ તો એચએસબીસી એ જે ખરીદારીની સલાહ આપી છે એચપીસીએલ બીપીસીએલ અને આઈઓસીના શેર પર તેમને લાગે છે કે આગળ જતાં જે ઓવરઓલ પેટ્રોલ ડીઝલનો જે બિઝનેસ છે ઓઈલ માર્કેટિંગનો જે બિઝનેસ છે ત્યાં જે તેજી જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ બી રિકવરી થશે મોન્સૂન પછી અને આગળ જતા પેટ્રોલ ડીઝલના જે માર્જિન્સ છે ત્યાં સુધારો જોવા મળી રહ્યો છે અને જે પેટ્રોકેમિકલ બિઝનેસને જે જીઆરએમ્સ કે જો ગ્રોસ રિફાઇનિંગ માર્જિન્સમાં જે થોડોક માર લાગેલો છે એને ઓફસેટ કરશે વાત કરીએ ક્યુ ટુના એક્સપેક્ટેશન્સની તો એમકેના હિસાબે અત્યારે ડીઝલની માર્કેટિંગ માર્જિન લગભગ લગભગ બામણી થઈ ગઈ છે પાછલા ક્વોર્ટરના હિસાબે અને લગભગ સવા પાંચ રૂપિયાથી વધારે પર લીટર ઓઇલ માર્કેટિંગ કંપનીઝ અહીંયા પૈસા કમાવી રહ્યા છે તેની સિવાય પેટ્રોલની વાત કરીએ તો લગભગ નવ રૂપિયા દસ પૈસા પર લીટરના હિસાબે નફો થઈ રહ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઝને જે પાછલા ક્વાર્ટરમાં લગભગ ચાર રૂપિયા ત્રીસ પૈસા હતો તો ડબલથી થોડા વધારે પૈસા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને પેટ્રોલ ડીઝલ પર ખાસ કરીને જોવા મળી રહ્યા છે અને ક્યાંકને ક્યાંક આ જે છે રિઝલ્ટમાં એડપ થતાં જોવા મળશે ઇનફેક્ટ અનુમાનના હિસાબે ક્યુ ઓ ક્યુ જમ્સ આઈઓસીના પ્રોફિટમાં લગભગ અગિયાર ટકાનું રહેશે બીપીસીએલમાં છવ્વીસ ટકાનું રહેશે અને એમ કેના મુજબ એચપીસીએલની પ્રોફિટ લગભગ લગભગ ત્રણ ગણી સિક્વેન્શિયલ બેસીસ પર વધી શકે કારણ કે ઇન્વેન્ટરી લોસ ઓ ઓછા છે અને સામે પેટ્રોલ ડીઝલના જે માર્જિન્સ છે ત્યાં સુધારો જોવા મળી રહ્યો છે જી એટલે જો આ બધા ખાસ કારણો છે કે આપણને ઓએમસીઝ બાઇક તેજી જોવા મળી રહી છે યતિનજી જોડાયેલા રહેજો અમારી સાથે આગળ અગાઉ પણ તમારી સાથે અમુક માહિતી લઈશું પરંતુ એ બધી વચ્ચે એક વખત જો આપણે એક ફંડામેન્ટલ વ્યૂ લઈ લઈએ ખાસ કરીને દેવર્સજી પાસેથી દેવર્સજી ઓએમસીઝ ક્રૂડના ભાવમાં જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે તણાવ વધવાને કારણે ભાવ વધારો પરંતુ બીજી તરફ ચીન તરફથી માંગ ઓછી છે ઓપેક દ્વારા અને હમણાં થોડીવાર પહેલાં ઇન્ટરનેશનલ એનર્જી એસોસિએશન દ્વારા પણ આવનારી જે માંગની ફોરકાસ્ટ છે એ થોડાક ઓછા રાખવામાં આવ્યા છે જેને લઈને આ બધા ઘટાડા આપણને ક્રૂડમાં ફરી પાછો જોવા મળ્યો છે જોકે આ બધાની અસર એક ઓએમસીઝ પર પણ આવી રહી છે અને અત્યારે કોઈ સરકાર દ્વારા જે ભાવની અંદર હસ્તક્ષેપ કરવામાં નથી આવી રહ્યો એનો પણ એક ફાયદો આ બધી કંપનીઓને લાંબા ગાળે થઈ શકે છે જો ક્રૂડની અંદર થોડો ઘણો ઘટાડો આવે તો કઈ રીતે તમે અત્યારે ઓએમસીઝને ઓવરઓલ જોઈ રહ્યા છો તમને લાગે છે કે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે હજી પણ ઓએમસીઝ અત્યારે આ લેવલથી થોડા એટ્રેક્ટિવ છે કે પછી થોડીક દૂર રહેવાની સલાહ આપશો રહેવાની સલાહ આપીશું ક્રુઅલમાં તમને ખબર છે જેમ જીઓ પોલિટિકલ અનસર્ટેનટી છે એટલે ગમે ત્યારે ફ્લેર અપ થઈ શકે છે અને અત્યારના જે આ વેલ્યુએશન છે એના હિસાબે અત્યારના જે આપણા સહયોગી મિત્રએ કીધું એમ જે અત્યારે કમાય છે એ કદાચ સસ્ટેનેબલ નહીં રહે રિફાઈનરીની કેપેસિટીસ પણ બધાની ફૂલ પહોંચી ગઈ છે એટલે ત્યાં આગળ જ્યાં સુધી મોટું એક્સપન્શન નહીં આવે ત્યાં સુધી એ સેગમેન્ટમાં પણ કોઈ મોટો ગ્રોથ જોવા નહીં મળે એટલે અત્યારના મને એવું લાગે છે કે વેલ્યુએશન દ્રષ્ટિએ થોડા એટ્રેક્ટિવ છે પણ આ જે અર્નિંગ્સ છે એમાં કદાચ આગળ જતા ડાઉનગ્રેડ આવી શકે અને એને કારણે અમારી કંપનીએ પણ આ બધી જે રિફાઈનરીઝ છે જે ઓલ માર્કેટિંગ કંપની છે ત્યાં આગળ હજી પણ રિડ્યુસનું રેટિંગ રાખ્યું છે ઘટાડો આવવા દો જીઓ પોલિટિકલ અનસર્ટન્ટી પૂરી થવા દો ત્યાર પછી આપણે એને રિવ્યુ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરીશું